સુરત અને તાપી જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં બાયોડીઝલના નામે ગેરકાયદેસર રીતે ચાલતા કારોબાર અંગે પેટ્રોલ ડીઝલ એસોસિએશન દ્વારા સરકારમાં કરવામાં આવેલી રજૂઆતને પગલે શુક્રવારના રોજ ગાંધીનગરમાં સિવિલ સપ્લાય ડિપાર્ટમેન્ટની બેઠક યોજાઈ હતી, જેમાં પેટ્રોલ ડીઝલ એસોસિએશન દ્વારા કરવામાં આવેલી રજૂઆતને પગલે તંત્ર તરફથી સાનાકૂળ પ્રતિસાદ મળતા આગામી દિવસોમાં બાયોડીઝલનું વેચાણ સદંતર બંધ થાય તેવી શક્યતા ઉભી થઈ છે। ગાંધીનગરમાં મળેલી આ બેઠકમાં ઓઇલ કંપનીઓ તેમજ ફોરેન્સિક અને હોમ ડિપાર્ટમેન્ટના અધિકારીઓ સાથે પેટ્રોલ ડીઝલ એસોસિએશનના હોદ્દેદારોની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી। જો કે આ બેઠક બાદ આગામી સોમવારના રોજ મુખ્યમંત્રી સાથે પણ બેઠક યોજાવાની છે અને બાયોડીઝલનું વેચાણ ચાલુ રાખવું કે બંધ કરવું તેનો નિર્ણય આ બેઠક બાદ લેવામાં આવશે તેવું જાણવા મળ્યું છે।